નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. લોકસભા સામાન્ય ચૂંટણીના અવસરને વધાવવા માટેના મતદાન કરવાની તારીખ 7 મે 2024ની મતદારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સર્વે મતદારો લોકશાહીના અવસરમાં મતદાન કરી સહભાગી થવા ઈચ્છી રહ્યા છે, ત્યારે મતદાન મથકો પર મતદારોની સુવિધા અને ન્યાયી શાંતિપૂર્ણ માહોલ અને સુચારુ વ્યવસ્થા વચ્ચે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સર્વે જિલ્લાના અધિકારી કર્મયોગીઓ કામ કરી રહ્યા છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે દ્વારા 06 ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ 36 ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતદાર વિભાગ દ્વારા શરૂ થયેલ ઈવીએમ કમિશનર સ્થળની મુલાકાત લઈને સુનિશ્ચિત થયેલ વ્યવસ્થાની ખાતરી કરવામાં આવી હતી, તેમજ તમામ અધિકારી શ્રી કર્મચારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માનસા આનંદી માંગના વડલે માંગપાલય વિઘ્નેશ્વરી ધામ પંચદેવ મંદિર ખાતે 9મો પાઠોત્સવ ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો. સંસ્થાના માનદ મેનેજિંગ ટ્રસ્ટી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ દ્વારા ઉપસ્થિત ભાવિક ભક્તોને મતદાન જાગૃતિ અન્વયે મતદાન અવશ્ય કરવાનો અને કરાવવાનો સંકલ્પ લેવડાવ્યો. આ પાવન પ્રસંગે માણસા શહેર ભાજપના પ્રમુખ શ્રી એલએચ પટેલ, મહામંત્રી શ્રી મોતીભાઈ પુરોહિત, અમદાવાદના સેવાભાવી શ્રી યશવિનભાઈ મહેતા અને ટ્રસ્ટીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.